નમસ્કાર અનાવૃત બીજધારીઓ વિશે જોઈ લઈએ અનાવૃત બીજધારી એટલે કે ખુલ્લા બીજ ધરાવતી હોય એવી વનસ્પતિ અહીંયા તમને અનાવૃતનો અર્થ આપેલો છે અનાવૃતને આપણે ઇંગ્લિશમાં જિમ્નો તરીકે ઓળખવામાં આવે છે જિમ્નોઝ એટલે નગ્ન અથવા તો ખુલ્લા અને સ્પમ એટલે બીજ ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિ છે કે જેમાં અંડ કે કોઈ પણ બીજાશયની દિવાલ વડે આવૃત્ત નથી આપણે આપ આવૃત્ત બીજદારીઓના પુષ્પની રચના વિશે જોયું તો એ સ્ત્રી અને સ્ત્રી અંદર બીજાશય બીજાશય સ્ત્રી ભાગ છે અને બીજાશયની અંદર આપણે અંડકની રચના બતાવી હતી તો એવું અંડક આ વનસ્પતિની અંદર ખુલ્લું હોય છે સ્ત્રી જેવો કોઈ પોર્શન એની ઉપર આવૃત્ત થયેલો હોતો નથી બીજ ખુલ્લા જ આવે છે બીજાશયમાં હોતા નથી એટલે સ્ત્રી જેવી રચના નથી હોતી માત્ર અંડકની રચના હોય છે ને એ પણ કોઈ પણ આવરણ વિનાની પશ્ચ્ય ફલન એટલે ફલન પછીથી વિકાસ પામતા બીજ જે છે ટંકાયેલા હોતા નથી નગ્ન અને ખુલ્લા બીજ ધરાવે છે અનાવૃત બીજધારી વનસ્પતિમાં મધ્યમ કદના ઊંચા વૃક્ષો અને ક્ષુપો સમાવિત છે હવે જુઓ વૃક્ષ એટલે છ ફૂટથી વધુ ઊંચાઈવાળા જેટલા પણ જેટલી પણ વનસ્પતિ છે એ બધાનો વૃક્ષમાં સમાવેશિત કરવામાં આવે છે પાંચ ફૂટ પાંચથી છ સાત ફૂટ ઊંચાઈ છ ફૂટ જેટલી ઊંચાઈ હોય એને ક્ષુપ તરીકે ઓળખવામાં આવે છે અને પાંચથી નીચેના જે હોય છે એને આપણે છોડ તરીકે ઓળખીએ છીએ એટલે ત્રણ પ્રકા હજુ પણ વેલા સ્વરૂપની આવે વનસ્પતિ વેલાએ વેલા સ્વરૂપની એટલે નબળું પ્રકાંડ ધરાવતી હોય અશક્ત પ્રકાંડ ધરાવતી હોય એ વેલા સ્વરૂપની કહેવાય છોડ પ્રકારની એટલે થી અઢી ફૂટ ત્રણ ફૂટ જેટલી જ હાઇટ હોય છે એને છોડ તરીકે ઓળખવામાં આવે છે પાંચથી છ ફૂટ કરતાં વધુ ઊંચાઈ હોય એને વૃક્ષ તરીકે અને છ ફૂટ આપણી હાઈટ બરાબર હોય તો એને ક્ષુભ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આવૃત બિસ્દારીમાં એક વિરાટ વૃક્ષ છે જેનું નામ છે જાયન્ટ રેડવુડ ટ્રી સિકવોયા વિશ્વમાં ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ છે આ જનરલ નોલેજમાં પણ કામમાં આવે છે ને આપણે યાદ રાખવાનું જ છે કે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ હોય તો એ સિકવોયા છે કેટલીક પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસ કરી કવકમૂળ બનાવે છે કવકમૂળ એટલે ફૂગનો તંતુ વધતા વનસ્પતિનું મૂળ તંત્ર એને આપણે માઇકોરાઈઝા કહીશું ધ્યાન રાખજો કવકમૂળ પૂછાય છે પરીક્ષામાં ગઈ સાલ પહેલી પરી ગઈ સાલ હા પ્રથમ પરીક્ષાની અંદર કવકમૂળ અને પ્રવાળ મૂળ બંને પૂછાયેલા એટલે ધ્યાન રાખવાનું કવક મૂળ એટલે વનસ્પતિનું મૂળ અને ફૂગના તંતુઓ સહજીવન ગુજારે એને આપણે માઇકોરાઈઝા કહીશું અને એનું ઉદાહરણ પાઇનસ છે પાઇનસનું બીજ ફૂગ વગર ઊગી જ નથી શકતું અંકુરણ થાય જ નહીં પાઇનસના બીજનું જ્યારે બીજા કેટલીક વનસ્પતિમાં એટલે કે સાયકસની અંદર એક વિશેષિત મૂળ જોવા મળે છે એને પ્રવાળ મૂળ કહેવામાં આવે છે હવે એની પાસે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા સાથે સહવાસી છે એટલે પ્રવાળ મૂળની અંદર બેક્ટેરિયા સહજીવન ગુજારે છે કવક મૂળની અંદર ફૂગ સહજીવન ગુજારે છે આ ધ્યાનમાં રાખવાનું છે તો નાઇટ્રોજન સ્થાપક જે બેક્ટેરિયા છે એને સાયનો બેક્ટેરિયા કહેવાય છે બરાબર અથવા તો સિયાનો બેક્ટેરિયા પણ તમે કહી શકો છો પ્રકાંડ અશાખિત તો સાયકસની અંદર જોવા મળશે શાખિત તો પાઇનસ અને સિડ્રસ નામની વનસ્પતિમાં જોવા મળે છે પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે છે જુઓ પર્ણ સાદુ કોને કેવું સંયુક્ત કોને કેવું એ આપણે બાહ્યકાર વિદ્યામાં આવશે એટલે તમે સમજી શકશો પછી આ પિંછાકાર જે કહીએ છે પક્ષવત જે છે એનું છેદન છે એ પણ આપણે બાહ્યકાર વિદ્યામાં આવશે તમે બધાએ ગુલમો અને ગરમાળો જોયો હશે એનું જે પરણો દેખાય ને પિંછાકાર કહેવાય છે બરાબર અને સાદું પર્ણ જોવું હોય તો જાસૂદનું છે પછી હિબિસ્ક હિબિસ્કસ એટલે જાસૂદ જ જાસૂદનું કહી શકો વડલાનું કહી શકો આસોપાલોનું એ સાદું પર્ણ કહેવાય બરાબર ને પિંછાકાર જોવું હોય તો ગુલમા ગુલમહોર છે ગરમાળો છે એનું પર્ણ જે છે ને સંયુક્ત કહેવાય પર્ણો થોડાક વર્ષો સુધી માતૃવનસ્પતિને ચોંટી રહેલા હોય છે પછી છૂટા પડી જતા હોય છે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પર્ણો એ સામાન્ય બીજ અને પવનની અતિશયતા સામે ટકી રહેવા માટે સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે શંકુધારી વનસ્પતિને કોનિફર કહેવાય કોન્સ એટલે શંકુ આ કારણે બરાબર એને કોનિફર્સ તરીકે ઓળખવામાં આવે છે સોય જેવા આણીવાળા પર્ણો જોવા મળે છે નિડલ લાઇક લીવ્સ હોય છે એના તેમનો સપાટી વિસ્તાર ઘટાડે છે અને તેમનું ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્રો હોય છે જે પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ થાય છે જો વાયુરંધ્ર એટલે શું અને નિમગ્ન હોવું એટલે શું એ બધું બાહ્યકાર વિદ્યામાં આવશે કારણ કે અત્યારે સમજાવવા જઈશ તો આખું બીજું કલાકનું લેક્ચર થશે કારણ કે પરણો સાદા હોવા સંયુક્ત હોવા એના માટેની થિયરી જુદી છે વાયુરંધ્ર કોને કહેવાય પહેલાં એ સમજવું પડે અને નિમગ્ન વાયુરંધ્ર એટલે શું એને પણ સમજવું પડે એટલે બાહ્યકાર વિદ્યાની અંદર આપણે સચોટાની માહિતી જોઈશું અનાવૃત બીજદારી વનસ્પતિઓ વિષમ બીજાણુક છે વિષમ બીજાણુક એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે એમાં નર અને માદા બંને બીજાણુઓ અલગ અલગ બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ અલગ દેખાતા હોય તેઓ એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે અને બે પ્રકારના બીજાણુઓ બીજાણુ ધાનીમાં ઉદભવે છે બીજાણું કે જે શિથિલ કે સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ ઉપર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુપર્ણો ઉપર નિર્માણ પામે છે લઘુ બીજાણું પર્ણ અને લઘુ બીજાણુ ધાની ધારણ કરતા શંકુને લઘુ બીજાણું ધારક અથવા તો નરશંકુ મેલ કોન તરીકે ઓળખીશું બીજું લઘુ બીજાણુઓથી નરજન્યુજનક પેઢી વિકસે છે જે ખૂબ જ ઘટાડો પામેલ કોષો પૂરતી સીમિત છે આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ નર જન્યુજનકને પરાગરજ કહીશું એટલે જન્યુજનક અવસ્થા થકી પરાગરજનો વિકાસ થતો હોય છે લઘુબીજાણુ જવાબદાર છે એમાં લઘુ બીજાણુધાનીમાં પરાગ્રજનો વિકાસ થાય છે અંડકો કે મહાબીજાણુધાની સાથે મહાબીજાણુ પર્ણોનો વિકાસ થાય કે જેને આપણે ફિમેલ કોણ અથવા તો માદાશંકુ તરીકે ઓળખીશું નર અને માદાશંકુ એક જ વૃક્ષ ઉપર ઉદ્ભવી શકે છે સમજી લો એક જ છોડ ઉપર નર અને માદા બંને શંકુ આવેલા હોય તેને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય એનું ઉદાહરણ છે પાઇનસ આ ધ્યાનમાં રાખવાનું છે ને પુસ્તકની અંદર અન્ડરલાઇન કરી જ દેવાની છે કે નર અને માદા બંને એક જ શંકુ ઉપર સોરી નર અને માદા શંકુ બંને એક જ વૃક્ષ ઉપર જોવા મળતા હોય તો એવું ઉદાહરણ પાઇનસનું છે સાયકસમાં તમે જોઈ શકો છો કે નર અને માદા શંકુ બંને જુદા જુદા વૃક્ષો ઉપર ઉદ્ભવે છે એટલે એવી વનસ્પતિને એકલિંગી વનસ્પતિ કહેવાય પ્રદેહના એકમાત્રકોષમાંથી મહાબીજાણું માતૃકોષ વિભેદિત થાય છે અને પ્રદેહ આવરણોથી રક્ષાયેલ હોય છે આવી રચનાને આપણે અંડક કહી શકીએ આવૃત્ત બીજદારી જેટલું સુવિકસિત અંડક ના હોય આમાં બરાબર પ્રદેહથી પ્રદેહ હોય આપણે પ્રદેહ સમજાવેલો છે પ્રદેહ અને એની ઉપર થોડાક આવરણ અંડક આવરણો કહી શકીએ પણ આવૃત બીજધારીઓ જેટલું વિકસિત નથી હોતું અંડક કહીશું એને અંડક મહાબીજાણુ પર્ણ ઉપર ઉદ્ભવે છે કે જે નાની ગુચ્છા ગુચ્છાદાર બની શંકુ બનાવે છે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજીત થઈ અને ચાર એકકીય મહાબીજાણુનું નિર્માણ કરે છે મહાબીજાણુ ધાની પ્રદેહની અંદર રહેલા મહાબીજાણુઓ પૈકી એક જ મહાબીજાણુ એ બહુકોશીય કે જનકમાં વિકાસ પામે છે કે જે બે કે વધુ સ્ત્રીજન્યુધાની કે માદા લિંગી અંગો ધારણ કરે છે અને બહુકોશીય માદાજન્યુજનક પણ મહાબીજાણુ મહાબીજાણુધાની અંદર જ સચવાય છે સારું બીજું દ્વિઅંગી અને ત્રિયંગીની જેમ અનાવૃત બીજધારીમાં પણ નર અને માદાજન્ય જનક જે છે બંને સ્વતંત્ર મુક્ત જેવી અસ્તિત્વ ધરાવતા નથી તેઓ એ જ જગ્યાએ ટકી રહી બીજાણુજનક પર બીજાણુધાની અંદર જળવાય છે લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થશે પવન દ્વારા વહન પામી અને જે પેલું આપણે અત્યારનું સ્ત્રી કેસર અથવા તો મહાબીજાણુ પર્ણ ઉપર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્રો સાથે સંપર્કમાં આવશે અને તે અંડકમાં રહેલ સ્ત્રીજન્યુધાની તરફ વિકાસ પામી નલિકા બનાવશે જે નરજન્યુઓનું વહન કરે છે અને સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે તેમના નરજન્યો મુક્ત કરે છે ફલન થાય છે ફલન થાય એટલે ભ્રૂણનું નિર્માણ થાય બરાબર ફલન થાય એટલે પહેલું ફલિતાંડ બનશે ફલિતાંડમાંથી પછી ભ્રૂણ બનશે અંડકો બીજમાં પરિણમશે અને આ બીજ ઉપર કોઈ આવરણ હશે નહીં બીજ ઢંકાયેલા હોતા નથી અનાવૃત બીજ થઈ ગયા